अफगानिस्तानની સ્થિતિ વિશે ચર્ચા કરીએ। આપણી સાથે ડોક્ટર જગત શાહ જોડાયા છે, જે એક ઇકોનોમિક ડેવલપમેન્ટ એજન્સી ક્લસ્ટર પલ્સના ચેરમેન છે અને અફઘાનિસ્તાનની બાબતોના જાણકાર પણ છે। શાહ સાહેબ, સ્વાગત છે અમારા શોમાં। શાહ સાહેબ, સૌથી પહેલા તો આજે અફઘાનિસ્તાનની સ્થિતિ છે, આ દેશ અને આખું વિશ્વ તો છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યું છે, પરંતુ આપ કઈ રીતે એને જુઓ છો, અથવા તો કેટલા સમયથી આ ચાલતું આવ્યું છે અને આ પરિણામ જોવાનું જતું આજ નહીં તો કાલ, આપનું શું કહેવું છે? હા, એટલે એ જ વાત છે કે આ થવાનું જ હતું, અને મને લાગે જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા અમેરિકાના, ત્યારે જ એમનો સિક્યોરિટી એસેસમેન્ટ એવું જ હતું કે આપણે નીકળી જવું જોઈએ, અને ત્યારથી જ્યારથી એમણે એનાઉન્સ કર્યું ત્યારથી તાલિબાન બી સમજી ગયું કે વર્ષની અંદર એ લોકો અમેરિકન વિથડ્રો કરશે, એટલે એ લોકો એમની આખી તૈયારી કરવા માંડી, ને તાલિબાનને ઓળખવું બહુ મુશ્કેલ છે, કારણ કે એ તો બધા ત્યાંના લોકોની સાથે જ અંદર જ હોય છે। એટલે આ વર્ષમાં બી જે અમેરિકન આર્મી ત્યાં હતી અને અફઘાની આર્મી, એ લોકોને બહુ મુશ્કેલ હતું જાણવું કે કોણ છે અંદર, એટલે એ લોકો એવી રીતે મળી ગયા છે, અને એનો જ એક કારણ છે કે આટલું જલ્દી બધી, મારું માનવું છે કે બધા શહેરોએ ત્યાંના જે સરેન્ડર કરી દીધું, કારણ કે અંદર અંદરથી જ એ લોકોને એવું ખ્યાલ જ હતું, અને આ તો એક સિવિલ વોરની ટાઈપ છે। આજે અમેરિકાએ ટેકો ખેંચી લીધો હોય તો પછી અફઘાની આર્મી, આજે આપણને બધું પબ્લિકલી ખબર છે કે ચીને અને પાકિસ્તાન તાલિબાનને સપોર્ટ કરે છે, તો ચીન પાકિસ્તાનની સામે અફઘાની આર્મી ક્યાંથી ટકી શકવાની? એટલે ત્યાંના લોકો, શહેરોના લોકોને બી ખબર હતી, આર્મીને બી, એટલે બહુ જ ઝડપથી આ આખો કબજો થઈ ગયો છે અફઘાનિસ્તાન। અચ્છા સાહેબ, જે અફઘાનિસ્તાનની આપે સ્થિતિ કહી અને અમેરિકાનું જે નિર્ણય હતો ટ્રમ્પ હતા ત્યારથી, અત્યારે અમેરિકામાં અફઘાનિસ્તાની લોકો વિરોધ કરી રહ્યા છે કે જો બાઇડનના કારણે આ સ્થિતિ થઈ છે, અથવા તો જો બાઇડન જવાબદાર છે આ સ્થિતિના કારણે, એટલે આની માટે જ અટક્યું હતું એવું માની લઈએ આપણે, કે અમેરિકા જો આ ડિસિઝન વહેલા લઈ લેત તો કદાચ આ સ્થિતિ વહેલા સર્જાઈ ગઈ હોત, અથવા તો તાલિબાનનું રાજ વહેલા આવી ગયું હોત? હા, એટલે મારું એવું માનવું છે કે જો બાઇડન એ જે એક્ઝિક્યુશન થયું પોલિસીનું, એ કદાચ વ્યવસ્થિત કરવું જોતું હતું, કે વધારે ટાઈમ લેવો જોતો હતો એમણે, ઓગસ્ટ 31 એકદમ જ 3 મહિનામાં તમે આટલા 20 વર્ષની તમારી પ્રેઝન્સને વિથડ્રો કરો, એટલે અરાજકતા જ થવાનું, એટલે એને લાંબો ટાઈમ થોડોક રાખવો હતો, અને તાલિબાનને બી સિગ્નલ મળત કે ટાઈમ છે। આમાં તો એવું થયું કે ઓગસ્ટ 31 તો આવવાનું છે, એટલે એની પહેલાં એ લોકોને તક મળી ગઈ અંદર ઘૂસવાની, અને જો બાઇડનને બી એક તરફ એક રીતે વાંક એ રીતે કહેવાય કે એમણે ઘણા બધા ટ્રમ્પના નિર્ણયો બદલ્યા છે, એટલે એમ કહેવું કે આ ટ્રમ્પના નિર્ણયનું અમે અમલીકરણ કર્યું એ થોડુંક વિચારી શકત, અને મારા હિસાબે તો આ એક રીતે અમેરિકન ઇન્ટેલિજન્સની બી ફેલ્યોર કહેવાય, કારણ કે છેલ્લે સુધી 3 દિવસ સુધી 5 દિવસ પહેલાં સુધી એ લોકો કહેતા હતા કે હજુ 3 મહિના લાગશે તાલિબાનને કાબુલ પહોંચતા, એટલે એ એક ઇન્ટેલિજન્સ ફેલ્યોર કહેવાય, અને કદાચ એ લોકો આ જ ચીજ એક ના સમજી શક્યા કે જે તાલિબાન છે, અફઘાનિસ્તાન છે, એ અંદર અંદર 7-8 ગુટોમાં વેચાયેલું છે, એટલે ત્યાં કોઈ એક એવું ગુટ નથી, એટલે કોઈને ઓપોઝ કરવું તો તમારે અંદર યુનિટી જોઈએ, એ યુનિટી જ નથી અંદર કન્ટ્રીની અંદર બી, તો ઓપોઝિશન તો થવાનું જ નથી તાલિબાનનું। શાહ સાહેબ, આપના કોઈ ત્યાં સંપર્ક હશે, અત્યારના સ્થિતિ શું છે ત્યાં? કારણ કે અમે દ્રશ્યો જે જોઈ રહ્યા છીએ કે એરપોર્ટ ઉપર 10-15 હજાર લોકો પહોંચી ચૂક્યા છે, ફાયરિંગ સુધીની ઘટના અત્યારના હાલમાં જે એક અપડેટ આવ્યા, એક પ્લેનમાં બેસવા માટે પડાપડી થઈ રહી છે, આપના ત્યાં કોઈ સંપર્ક હોય અથવા તો આપની કોઈ વાતચીત થઈ હોય, આપને કોઈ સમાચાર મળ્યા હોય, ત્યાં શું સ્થિતિ છે હવે પછીની? એટલે મેં તો ત્યાં 10 વર્ષ કામ કર્યું, આવતો જતો હતો ઘણા બધા, 2004 થી 2014 સુધી ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા, એટલે મને બહુ જ અફઘાની લોકો, ઇન્ડિયન લોકો, ત્યાં જે ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ ચલાવતા હતા ઇન્ડિયન્સ, અમુક ફૂડ પ્રોસેસિંગની ઇન્ડિયાની કંપનીઓ છે, ડેરી છે, બધા ઓળખે છે, એટલે કાલે આખો દિવસ મારી એમની સાથે જ ચર્ચાઓ ચાલતી હતી, અને એ બધા જ હતાશ થઈ ગયા છે, હમણાં કોઈ જ નથી ત્યાં રાજ, જ્યારથી ગનીનું ડિક્લેર થઈ ગયું કે છોડીને જતા રહ્યા તો ટોટલ વેક્યુમ થઈ ગયું, અને તાલિબાનને બી એવું થયું કે એટલે એ સાંજે એન્ટર થઈ ગયા, મારા ખ્યાલથી મને જે ત્યાંના લોકોએ કીધું કે નહીતર અંદર અંદર જ તાલિબાન સિવાયના લોકો બી લૂંટફાટ ચાલુ કરી દે, એટલે એમને એમ થયું કે પછી એવું ના થાય કે અમારી ઉપર આ બદનામી આવે, એટલે એ લોકો ઘૂસ્યા છે, પણ હમણાં હાલમાં બહુ જ કોઈને
કોઈ બહુ જ એટલી બધું એ લોકોને નિરાશાજનક છે, કારણ કે 20 વર્ષ એ લોકોએ એક રીતે આમ જોવા જઈએ તો આઝાદીનો અહેસાસ કર્યો અને ખૂબ ખુલ્લી રીતે કામ કરતા હતા, બહુ સારું કામ કરતા હતા, ખૂબ ડેવલપમેન્ટ થતું હતું ત્યાં. ભારતે જ 21,000 કરોડ રૂપિયા ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે. ભારતનું તો નામ વર્ષોથી ત્યાં બહુ જ સારું છે, આજે બી સારું છે. એટલે ત્યાંના લોકો એમ જ કહે છે કે જે અફઘાની લોકો છે એ તો કહે છે કે અમે તો હવે બસ અમે બધું અમારું વાઇન્ડ અપ કરી દીધું અને ક્યારેય બી અમને જેવી તક મળશે અમે છોડીને જતા રહીશું. જે અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકા આવ્યું તો થોડા 2-3 વર્ષમાં સ્ટેબલાઇઝ થયા પછી એ લોકોએ બધા અફઘાની જે ફોરેન રહેતા હતા એ લોકોને બોલાવ્યા અને આવ્યા લોકો. અમે બી એ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ હતા. બહુ બધા યંગસ્ટર્સ જે ફોરેનમાં ભણ્યા, અમેરિકાના સિટીઝન હતા, બ્રિટિશ સિટીઝન હતા, એ પાછા અફઘાનિસ્તાન આવ્યા, બિઝનેસ ચાલુ કર્યા, સ્ટાર્ટઅપ કર્યા, સારું કરતા હતા, એ બધા હવે પાછા જાય. ઘણા બધા તો જતા રહ્યા, એમને ખ્યાલ આવી ગયો કે આવું થશે. એટલે હવે આ તો 20 વર્ષ પહેલાં જે હાલત હતી એનાથી વધારે બગડી ગઈ. અને ઇન્ડિયન્સ જે છે ત્યાં એ તો મોસ્ટલી બધા આવી ગયા છે. મને 4-5 ઇન્ડિયન્સનું ખ્યાલ છે જે ત્યાં હજુ છે, પણ એ લોકો બી નીકળે છે. અને એ લોકો બી એ કહે છે કે હવે અમારું તો અહીંયા જે બિઝનેસ અમે કરતા હતા એ બધું અમારે વાઇન્ડ અપ કરવાનું અને અહીંયા કરી શકીએ એવું લાગતું નથી. કારણ કે ઇન્ડિયા માટે ઇન્ડિયાએ હંમેશા ત્યાંની સરકારનો બહુ જ સાથ આપ્યો અને આટલા બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કર્યા. એટલે તાલિબાનની નજરમાં તો ઇન્ડિયા છે જ, અને તાલિબાનના મુખ્ય સપોર્ટર તો ચાઇના અને પાકિસ્તાન છે જે ઇન્ડિયાની વિરુદ્ધ છે. એટલે એ તો નેચરલ એ લોકોનું ટેન્ડન્સી રહેવાની. શાહસાહેબ જોડાયેલા રહેશો. શાહસાહેબ એક સવાલ એ પણ થાય કે જેમ આપે કહ્યું, આપે પણ ઘણા પ્રોજેક્ટ્સ પર ત્યાં કામ કર્યું છે, 10 વર્ષો સુધી આપે ત્યાં કામ કર્યું છે અને ઘણા ઇન્ડિયન્સ ત્યાં કામ ઓલરેડી કરી રહ્યા છે. હવે ટોટલ વાઇન્ડ અપ માની લેવાનું, એટલે કે જે બિઝનેસ અથવા તો જેમણે બિઝનેસ સેટઅપ કર્યા, જે પોતે ત્યાં વ્યવસાય કરી રહ્યા હતા, એટલે ત્યાંથી હવે ઝીરોથી શૂન્યથી સર્જન કરવાનું, બીજી જગ્યાએ શરૂઆત કરી દેવી પડશે એવી સ્થિતિ થઈ ગઈ છે કે આગળ કોઈ આશા અપેક્ષાઓ છે હજી ત્યાં? આમાં એવું છે કે જ્યારે પહેલાં બી રાજ હતું તાલિબાનનું ત્યારે બી ઇન્ડિયન્સ ત્યાં કામ કરતા હતા અને જે લોકો ત્યાં કામ કરતા હતા અને બિઝનેસ કરે છે એ લોકોને હમણાં બી જેમ જ્યારથી ટ્રમ્પે એનાઉન્સ કર્યું કે વિડ્રો કરશું એમને ખ્યાલ આવી ગયો હતો. એટલે એ લોકો બી બહુ જ આમ અંદર અંદર આમ બહુ સારી રીતે સંબંધ છે બધા સાથે ત્યાં અફઘાનિસ્તાનમાં, કારણ કે ત્યાં એ લોકો સાથે જ કામ કરતા હતા, એમની જ પ્રોસ્પેરિટી માટે કામ કરતા હતા. આજે બદામ, પિસ્તા, કિસમિસ ત્યાંથી અફઘાનિસ્તાનથી ઇન્ડિયા બહુ આવે છે, એટલે એના પ્રોસેસિંગની ફેક્ટરી હતી ત્યાં એક ઉદાહરણ માટે. તો એ એ લોકો બી જે છે એ લોકો જે કાબુલની અંદર જે તાલિબાનના સપોર્ટર હતા, જે પાક્કા આમ તાલિબાન ફાઇટર ના કહેવાય પણ સપોર્ટર હતા, એમની સાથે એમના સંબંધ ખરા. એટલે ટોટલ વાઇન્ડ અપ ઇન ધ સેન્સ કે એ લોકોએ ટોટલ વાઇન્ડ અપ નહીં કર્યું પણ ટેમ્પરરીલી આવી ગયા છે. અને એ લોકો હંમેશા એ લોકોની ફ્રેન્ડશીપ એટલી બધી, કારણ કે ઇન્ડિયાની ઇજ્જત બહુ ત્યાં. એટલે અફઘાનીઓ જે ત્યાંનો ઓરિજિનલ અફઘાનીઓને સોંપીને કે ભાઈ આ તમે ત્યાર સુધી આટલું કામ જોજો, કાં તો ફેક્ટરી તો બંધ છે પણ થોડુંક ધ્યાન રાખજો એમ કરીને. એટલે કદાચ પરિસ્થિતિ એવી બને, મારું પર્સનલી માનવું એમ છે કે તાલિબાનને બી રાજ કરવું હોય તો ઇકોનોમી તો ચલાવવી જ પડશે ને, ત્યાંના માણસોને બી કામ તો કામમાં લગાવવા પડશે. તો ઇકોનોમી તો આ રીતે જ ચાલે, બધું જ બંધ કરી દેશે તો એ લોકો બી ક્યારના, તમે જોયું હશે 2-3 દિવસથી અપીલ કરે છે ટ્વિટરમાં ને બધે એમના સ્પોક્સ પર્સન કે કોઈએ જવાની જરૂર નથી, અમે બધાનું ધ્યાન રાખશું, ડિપ્લોમેટ્સનું ધ્યાન રાખશું, ઘણા બધા એમ્બેસી બંધ નથી કરવાની, ઘણા બધી એમ્બેસી પાછી નથી જતી અને બીજા બધાની બી ફોરેનર્સનું અમે ધ્યાન રાખશું. એટલે કદાચ એક થોડુંક પોઝિટિવ સિગ્નલ ગયું છે કે કદાચ બહુ નક્કી ના કહેવાય, કારણ કે તાલિબાન ઘણી વાર કહે છે કંઈક ને કરે છે કંઈક, કારણ કે કેનાર વ્યક્તિઓ જુદા છે ને કરનાર વ્યક્તિઓ જુદા છે. તો એ લોકોને હોપ છે, એટલે એ રીતે 100% વાઇન્ડ અપ નથી કર્યું પણ એમ ટેમ્પરરીલી હોલ્ટ કર્યું છે અને જે અગર લાગશે કે પરિસ્થિતિ ઠીક છે તો પાછું ચાલુ કરશે. કારણ કે એક વાત ખરી કે અફઘાનિસ્તાનને બી ઇન્ડિયાની લોંગ ટર્મમાં અગર તાલિબાનને ખરેખર દિલથી, આ જે તાલિબાન 2.0 કહે છે બધા અને એમાં ઘણા બધા યંગસ્ટર્સ છે તાલિબાનમાં જે ફોરેનમાં બી ભણેલા છે અને આમ ભણેલા છે, એટલે એ એ લોકોનું અગર થોડુંક કંટ્રોલ આવે આ બધા રાજકારણ ઉપર તો એ તો ઈચ્છે છે કે ઇકોનોમી વધે, ઈચ્છવા જોઈએ એ લોકો, કારણ કે નહીતર તો પાછું બીજું કોઈ પાવર અફઘાનિસ્તાનમાં હશે. એટલે આ તો 30-40 વર્ષથી આ જ ગેમ ચાલે છે. એટલે પરિસ્થિતિ બગડ, એ બી તાલિબાન બી હોશિયાર એટલા તો છે જ કે ભાઈ એ લોકોને સમજ પડે કે આપણે વ્યવસાય ને બધું ચાલુ રાખવું પડશે ને તો ઇકોનોમી ક્યાંથી ચાલશે.
ભારત કોઈ ઇન્ટરવીન કરવાની હવે કોઈ શક્યતા આપને દેખાઈ રહી છે શાહ સાહેબ? કારણ કે પહેલા એવી ચર્ચાઓ હતી કે જેમ અમેરિકાએ પોતાના અમુક ટ્રૂપ્સ મોકલ્યા પોતાના નાગરિકોની સુરક્ષા માટે, અત્યારે પણ 6-7 હજાર અમેરિકન સૈનિકો એરપોર્ટ પર તૈનાત કરવાના છે એવી વાતો સંભળાઈ રહી છે. તો હવે આપને લાગે છે જે ટર્મ્સ ભારત અને અફઘાનિસ્તાનના રહ્યા છે અત્યાર સુધી, તેમાં હવે લાગે છે કે ભારત કોઈ ઇન્ટરવીન કરશે અથવા તો હસ્તક્ષેપ કરશે આ આખી સ્થિતિમાં? ના, એવું લાગતું નથી. કારણ કે ભારતનો તો ખાલી ઇન્ટરેસ્ટ એ હતો કે આપણે આ એમ્બેસીના લોકો, આપણા ભારતના નાગરિકો પાછા આવી જાય. ફર્સ્ટ ઇન્ટરેસ્ટ એ મારા ખ્યાલથી હોવું જોઈએ અને હતું. બીજો કે આપણે જે 21,000 કરોડ રૂપિયા ત્યાં ઇન્વેસ્ટ કર્યા છે, ડેમ બનાવ્યા ને બધું, એમાં એક સારી વસ્તુ એવી છે કે આપણે એ બધું બનાવીને અફઘાન ગવર્મેન્ટને સોંપી દીધું, એટલે હવે અફઘાન પ્રોપર્ટી કહેવાય. એ ઇન્ડિયાએ બનાવેલી પ્રોપર્ટી નથી કહેવાતી, ત્યાં અફઘાન પ્રોપર્ટી છે. એટલે તાલિબાને બી એનાઉન્સ કર્યું છે કે અફઘાનિસ્તાનની કોઈ બી પ્રોપર્ટી હોય, ભલે કોઈએ બી બનાવી હોય, એને અમે નુકસાન નહીં કરીએ, કારણ કે એ અફઘાનિસ્તાનની પ્રોપર્ટી છે. આ જે ડેમ છે, એ ડેમને એ લોકો નુકસાન કરશે તો ફ્લડ આવી જશે બધા ગામડાઓમાં, અને હમણાં વીજળી ને બધું એ ડેમથી આવે છે તો એ બી બંધ થઈ જશે, તો એનાથી તો તાલિબાનનું બી કોઈ પર્પઝ સર્વ નહીં થાય. એટલે એ લોકો પ્રોટેક્ટ કરશે. અને એક આ બહુ સારું રહ્યું કે ભારત સરકારે સોંપી દીધું, એટલે એ અફઘાન પ્રોપર્ટી છે. આજે ઇન્ડિયાએ બનાવેલી અફઘાનિસ્તાન પ્રોપર્ટી ના કહેવાય. તો એ રીતે આપણી, મને મારો ખ્યાલ છે કે પ્રોટેક્શન રહેશે. પણ કદાચ આપણે જે ઘણા બધા છોકરીઓ માટેના સ્કૂલ્સ બનાવ્યા એમાં કદાચ તકલીફ આવે. પછી આપણા હોસ્પિટલ્સ ક્લિનિક્સ તો એ લોકો કદાચ ચલાવવા દે. પછી આપણે જે પાર્લામેન્ટ છે, મને તો ખાલી એ ચિંતા છે કે પાર્લામેન્ટ જે આપણે બનાવ્યું છે એ એક ડેમોક્રેસીની નિશાની છે આખા વર્લ્ડ માટે, એટલે એને કોઈ રીતે નુકસાન ના કરે અને એમાંથી કંઈ તોડફોડ ના કરે, એ બહુ અગત્યનું છે. બાકી ભારત સરકાર કાં તો ભારત કંઈ એમાં હાલની સ્થિતિમાં શોર્ટ ટર્મમાં કંઈ કરી શકે એવું દેખાતું નથી. જોકે આપણા બી ઘણા બધા ત્યાં કોન્ટેક્ટ છે. આ તાલિબાનમાં બી અમુક લોકો છે જે ભારતમાં ભણ્યા છે, એટલે એ બી આપણું એક નેટવર્ક ઓપન છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારત સરકારે અમુક એવા નેટવર્ક ઓપન રાખ્યા હશે, કારણ કે વચ્ચે બી ભારત સરકાર તાલિબાન સાથેના બી કોન્ટેક્ટમાં હતી. ભારત સરકાર ઈચ્છતી હતી કે જે ચાઈના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ને અમેરિકાની વાર્તાઓ ચાલે છે એમાં ભારત બી ઓબ્ઝર્વર જોડાય, પણ એ કારણસર એવું થઈ ના શક્યું. પણ ચેનલ તો ચાલુ જ હશે, અને આ તો હવે રિયાલિટી થઈ ગઈ છે. હવે તાલિબાન જે છે એ ઓફિશિયલ ગવર્મેન્ટ થવાની જ છે ત્યાંની. અમુક દેશો તો એક બે દિવસનો જ કદાચ ડિક્લેર કરી દેશે એમનું રિકોગ્નિશન, અને બીજા બધા દેશો બી જે છે ધીરે ધીરે કન્ડિશન્સ મૂકશે. કાલે યુકેના પ્રધાનમંત્રીએ વાત કરી કે અમે કન્ડિશન્સ મૂકશું કે આટલું આટલું તમે કરતા હો તો અમે તમને રિકોગ્નાઇઝ કરી દઈશું આખા યુરોપ તરફથી, આખા ડેવલપ કન્ટ્રીઝ તરફથી. એટલે એ પછી એ બધા નિગોશિએશન્સ ચાલશે. કારણ કે એક વાત બી ખરી કે અફઘાનિસ્તાનને ચલાવવા માટે તાલિબાનને બી ફોરેનનો સપોર્ટ તો જોશે જ અને પૈસા જોશે, તો એ પૈસા બી એ લોકો, અને એ લોકોની જે બધી ઓફિશિયલ જે પ્રોપર્ટી જે છે, જેમ ત્યાંની એક બેંક છે અફઘાનિસ્તાન, એની બધી પ્રોપર્ટી તો ફોરેનમાં છે, તો એ બધું એમને એક્સેસ નહીં મળે. એ બાઇડને કહી દીધું છે કે જ્યાં સુધી તમે અમારા કન્ડિશન્સ ઉપરથી એગ્રી નહીં થાવ તો જ્યાં સુધી અમને પૈસાનું એક્સેસ નહીં મળે એ ચલાવશે કેવી રીતે. ધન્યવાદ શાહ સાહેબ અમારી સાથે જોડાવા.